જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 9 વિષય હિન્દી, એમાં આપણે આજે જોઈશું મુહાવરે. મુહાવરે આપણે ગુજરાતીની અંદર વ્યાકરણમાં મુહાવરે આવે છે, અને હિન્દીની અંદર પણ આજે આપણે મુહાવરે જોઈએ આપણે. ચલો, મુહાવરે કહેવાય કે મુહાવરે એટલે શું જોઈએ. જો કોઈ વાક્યાંશ અપને સાધારણ અર્થ કો છોડ કો વિશેષ અર્થ કો વ્યક્ત કરે તો ઉસે મુહાવરે કહેવાય છે. શું કીધું કે જ્યારે કોઈ વાક્ય પોતાનો સાધારણ અર્થ છોડી અને વિશેષ અર્થનો વર્ણન કરતો હોય તેને આપણે મુહાવરે કહેવાય. જેસે નીચે જે બે ઉદાહરણ પર ધ્યાન દીજે, આપણને અહીંયા મુહાવરેના ઉદાહરણ આપેલા છે. પહેલું ઉદાહરણ છે ચીકના ઘડા. ચીકના ઘડા શાબ્દિક અર્થ શું થાય જોઈએ. ભાઈ જો ચીકના ઘડા, બરાબર. આ જે છે મુહાવરો આપેલો છે, આ મુહાવરાનો શાબ્દિક અર્થ હશે એસા ઘડા જો ચીકના હો. દુશ્મન
एक मुहावरा है, अपने एक मुहावरा है चाहिए। अकलता दुश्मन। जो आ मुहावरा ने है अपने कहे छे ना अकल बहु थी ने गुजराती में घणी बधी कहेवत तो होय हिंदी में छे अकलता दुश्मन बराबर छे। आज मुहावरा जे एनी अंदर आपणे क्यारे शब्द बदलवो जोईए नहीं। एग्जाम्पल तरीके दुश्मन छे आनी जग्या आपणे शत्रु बनीए तो अकलता शत्रु चाले न चाले। શું કીધું કે એક સાવધાની આ રાખવી પડે કે ક્યારે મુહાવરાની અંદર એના શબ્દો બદલવા જોઈએ ને, જે રીતે મુહાવરો છે એ જ રીતે આપણે એને લખવા પડે। એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, નો દ ગ્યારા હો જાતા હૈ। આપણે ઘણી વખત પિક્ચરમાં સાંભળતા હોય ને કે ઉસકો દેખા તો આદમી નો દ ગ્યારા હો ગયા, નો દ ગ્યારા હો જાતા એટલે કે બાર જાતા। આપણે એને જે કેવું લખીએ તો આઠ તીન ગ્યારા હો જાતા ચાલે ન ચાલે। શું કીધું કે મુહાવરાની અંદર ક્યારે એના શબ્દ બદલવા જોઈએ નહીં। બીજું કીધું છે મુહાવરે વાક્યોમાં અહીં શોભે જાતે અલગ છે નહીં। મુહાવરે જે છે એ હંમેશા વાક્યની અંદર જ શોભે છે, અલગથી એને આપણે ઉપયોગ કરતા નથી। જેસે યદિ કહે કાન કાટના, આપણે એક મુહાવરે લઈએ છીએ કાન કાટના तो इसका कोई अर्थ व्यंजित नहीं होता, किंतु यदि ऐसा कहा जाए मौन छोटा बच्चा तो बड़े बड़े कोई कान काटता है तो वाक्य में अद्भुत लाक्षणिकता लालित्य और प्रवाह सतत आता है। सुविधु क्या कान काटना, आपने कही नहीं आने बात करता है यानी आपने कि कान कापी जाए बट यह क्या मतलब था तो ना था, परंतु अपने हमेशा मुहावरे जे छे ने वाक्य आगे लिखवा पड़े, वाक्य आगे अपने उपयोग करिए कि वहाँ छोटा बच्चा है वो बड़े बड़े के कान काट जाता है। अपनी भाषा में छे कान कापी जवा, गुजराती में आपने कहिए कि जे नानो छोकरो छे बहु होशियार छे बहु मोटा मोटा ने कान कापी छे बराबर। तो हमेशा जे मुहावरे जे छे एने वाक्य नी हाले ज प्रयोग करवा जोईए। त्रीजो जोईए आपणे मुहावरे का प्रयोग करते समय इस बात का सदैव ख्याल रखना चाहिए कि समुचित परिस्थिति पात्र घटना और प्रसंग का वाक्य में उल्लेख अवश्य हो। जैसे मुहावरे का प्रयोग करो तेरे हमेशा ये वाक्य ये वस्तु याद रखनी पड़े कि जो मुहावरे जो है ये घटना से संबंधित होना चाहिए, कोई स्थल से संबंधित होना चाहिए अथवा तो कोई पात्र से संबंधित होना चाहिए। केवल वाक्य प्रयोग करते रहने पर संदर्भ के अभाव में मुहावरे अपने अर्थ को अभिव्यक्त नहीं कर सकते। खाली वाक्य ने अंदर प्रयोग कर ही दो मुहावरे का, जहाँ योग्य हो त्यां ज आपणे एनो उपयोग करवो जोईए। खाली एमने तमे मुहावरे बोली जाओ तो एनो काई मतलब नथी, मुहावरे नो प्रयोग करो तो एनो काई मतलब नथी। जो आपणे मुहावरे जोईए ने नौ दो ग्यारह हो जाए मतलब के नौ दो ग्यारह हो मतलब के भागी जाओ, पर आने आपणे स्पष्टता जोईए के स्पष्टता शुं छे। नौ दो ग्यारह हो जाए બરાબર છે, એ ક્યારે વપરાય છે એની આપણે સ્પષ્ટતા જોઈએ। પેલો છે વાક્યમાં આપણે પ્રયોગ કરેલો છે, તો વાક્યમાં પ્રયોગ શું કર્યો, શેર કો દેખતે હી હિરણ નો દો ગ્યારા હો ગયા। जो शेर को देखते ही हिरण नौ दो ग्यारह हो गया, हिरण એટલે કે ગહરણ, સિંહ ને જોતા ગહરણ જે છે એ નવ દો ગ્યારા હો ગયા એટલે કે ભાગી ગયો બરાબર। અહીંયા વાક્યની અંદર પ્રયોગ કરેલો છે નવ દો ગ્યારા હો જાને, એ મુહાવરે છે એનો અહીંયા પ્રયોગ કરેલો છે કે સિંહ ને જોયો અને હરણ છે નવ દો ગ્યારા થઈ ગયો એટલે કે સિંહ ને જોયો હરણ ભાગી ગયો। અને આપણે સ્પષ્ટ કરીએ આ વાક્યની અંદર જ કેમ પ્રયોગ કર્યો, આને સ્પષ્ટતા કરવા જઈએ તો જે શેર છે સિંહ છે તો સિંહનો ખોરાક કોણ છે, હરણ છે બરાબર છે, હરણને સિંહ ખાય છે
એટલે હરણ જે છે એ પોતાને જીવ તો ગુમાવી ના શકે, એટલે એને પોતાનો જીવ બચાવવા માટે હરણે સિંહને જોઈ અને નોંધો ગયા હતા, એટલે કે સિંહને જોઈ હરણ ભાગી ગયું. એટલે આપણે એમ જોઈએ કે સિંહ કો શેર કો દેખતે હી હરણ નોંધો ગયા હો ગયા, આની સ્પષ્ટતા કરેલી છે કે સિંહને જોઈ અને હરણ નોંધો ગયા, એટલે કે હરણ ભાગી ગયો. આ જે ભાગી જવાનું સ્વાભાવિક જ છે, કારણ કે હરણ જે છે કે પોતાનો જીવ તો ગુમાવે નહીં, એટલે સિંહને જોઈ લીધું એટલે હરણ નોંધો ગયા છે. હવે જો મુહાવરે કે વિલક્ષણ અર્થ હતા, મુહાવરે જે છે એનો યોગ્ય અર્થ હોય છે, ઇસે વ્યર્થ કા કોઈ સ્થાન નહીં હોતા, આમાં વાચ્યાર્થનું જે વાચ્ય છે એનું કોઈ જાતનું સ્થાન હોતું નથી. જૈસે આગ મેં ઘી ડાલના કા જબ વાક્ય પ્રયોગ હોતા હૈ તબ ઇસકા અર્થ ક્રોધ કો ભડકાના, આગ મેં ઘી ડાલના જે વાચ્ય છે એનો કોઈ જાતનો મતલબ જ નથી હોતો, એનો મતલબ શું થાય, આગ મેં ઘી ડાલના એટલે કે ક્રોધ કો ભડકાના. તો આપણે કોઈ મુહાવરે કે વાક્ય પ્રયોગ અલગ અલગ રૂપ સે હોતે હૈ, મુહાવરેની અંદર વાક્ય પ્રયોગ અલગ અલગ રૂપમાં હોય છે. આપણે ચાર ઉદાહરણ છે જોઈ લઈએ. પાણી પાણી હો જાના, પાણી પાણી હો જાના એટલે શું થયું, બહુત લજ્જિત હો જાના, આપણે પાણી પાણી થઈ ગયો એટલે કે એકદમ શર્મિંદો થઈ ગયો, બહુ લજ્જિત થઈ ગયો. એનું આપણે એ ઉદાહરણ જોઈએ, ચાર વાક્યની અંદર પ્રયોગ કરેલા છે. પહેલું છે, ઇસમે પાણી પાણી હોને કી ક્યા જરૂરત હૈ, ઇસ ઉમ્ર મેં એસી ગલતી હોતી. જો મુહાવરે જે છે પાણી પાણી હોય જાના બરાબર છે, અને વાક્ય પ્રયોગ કરેલો છે કે એમાં પાણી પાણી થવાની શું જરૂર છે, એટલે કે એમાં શર્મિંદા શું થવાની જરૂર છે, આ ઉંમરમાં તો આવી ગલતી એટલે કે આ ઉંમરમાં તો આવી ભૂલ થતી જ હોય. બીજી જગ્યાએ ઉપયોગ કરેલો છે, તું કુછ ભી કહો આ સબકે સામને મુઝે પાણી પાણી કરકે છોડી ગયા, તું કુછ ભી કહો હા આ સબકે સામને ઉસકો પાણી પાણી કરકે છોડી ગયા, એટલે તું કોઈ પણ કહે પણ એ વ્યક્તિ જે છે બધાની સામે આજે એને લજ્જિત કરશે. બાત મેં જરૂર દમ હે તભી તો વહાં કે ક્યાં મેરે સામે પાણી પાણી, જો વાતમાં ચોક્કસ કે દમ છે એના કારણે એ વ્યક્તિ આજે મારી સામે શર્મિંદો છે, પાણી પાણી એટલે કે શર્મિંદો છે. ભરી સભામાં કોણ ખુલ ગયા છે મુખ્ય પાણી પાણી હો ગયા, ભરી સભામાં પોતાના જે કે કોળ ષડયંત્ર બધા ખુલી ગયા એના કારણે જે મુખ્ય એટલે કે જે મુખી હોય ગામનો સરપંચ હોય પાણી પાણી થઈ ગયા, એટલે તે એકદમ લજ્જિત થઈ ગયો. સરપંચના કોઈ જાતના કામ કરેલા હોય એના કોળ ખુલી જાય એકદમ લજ્જિત થઈ જાય, એનો અહીંયા વાક્યમાં પ્રયોગ કરેલો છે. આ હતા.